માનનીય વડાપ્રધાનશ્રીએ આપેલા મૂલમંત્ર ઘરે રહો સુરક્ષિત રહો સ્વસ્થ રહો અને જવાબદાર બનો તથા જવાબદાર બનાવો થી શરૂ કરું છું રાજ્યના ચાર મહાનગરોમાં કોરોનાના સંક્રમણના કેસો વધુ છે જેથી આ ચાર શહેરોમાં લોકડાઉન વધુ સઘન કરવાની દિશામાં તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે આ ચાર શહેરોમાં સરકાર દ્વારા લોકડાઉનમાંથી છૂટ આપવામાં આવી હોય તે સિવાયના કોઈ ધંધા રોજગાર અથવા દુકાનો ચાલુ ન થાય તે માટે પોલીસ દ્વારા નિયમિત ચેકિંગ કરવામાં આવે છે જ્યાં ગેરકાયદેસર રીતે દુકાનો ખુલ્લી મળે ત્યાં ગુનો દાખલ કરીને કાર્યવાહી કરવામાં આવી રહ્યા છે કન્ટેનમેન્ટ એરિયાની આસપાસ જ્યાં જરૂર હોય ત્યાં બેરિકેડિંગ પણ વધુ સઘન કરાવવામાં આવી રહ્યું છે લોકોની એક વિસ્તારમાંથી બીજા વિસ્તારમાં મૂવમેન્ટ શક્ય એટલી ઓછી થાય તે માટે પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે ચાર મહાનગરો સિવાય રાજ્યના અન્ય વિસ્તારોમાં જ્યાં અમુક પ્રકારના વ્યવસાય સાથે સંકળાયેલી દુકાનો ખોલવાની મંજૂરી આપવામાં આવી છે ત્યાં આવી જગ્યાઓ ભીડ ના થાય અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવામાં આવે તે માટે તમામ એકમોને યોગ્ય બંદોબસ્ત વ્યવસ્થા રાખવા સૂચના કરવામાં આવ્યા છે આવા તમામ સ્થળો સ્થાનો આસપાસ સોશિયલ ડિસ્ટન્સ માટેના માર્કિંગ કરવામાં આવવું જ જોઈએ વ્યાપારીઓને પણ આ બાબતે જવાબદારી રાખીને તેમના દુકાન આસપાસ આ પ્રકારેની માર્કિંગ કરાવવું જ જોઈએ આ બાબત દુકાનદારોની સુરક્ષા માટે પણ ખૂબ જ જરૂરી છે જેથી વ્યાપારી પોતે પણ માસ્ક પહેરવું જોઈએ અને ગ્રાહકો માસ્ક સાથે જ આવે તેવા આગ્રહ રાખવું જોઈએ જો આવી સાવચેતી રાખવામાં નહીં આવે તો આવા વ્યાપારીઓ જ સુપર સ્પ્રેડર બની શકે અને પોતાની સાથે સાથે અન્ય લોકો માટે જોખમ ઊભું કરી શકે જેથી જે સ્થળો ભીડ થતી દેખાશે અથવા આ પ્રકારની સાવચેતી રાખવામાં આવતી નહીં હોવાનું ધ્યાને આવશે ત્યાં પોલીસ કાર્યવાહી કરશે અમુક ફરિયાદો એવી ધ્યાનમાં આવેલ છે કે ગ્રામ્ય વિસ્તારોમાં સિંચાઈ માટે વપરાતા બોરવેલનું ફિટિંગ કરવા જતા લોકોને પોલીસ દ્વારા અટકાવવામાં આવે છે જેથી આ સંદર્ભે તમામ એકનોને સૂચના આપવામાં આવે છે કે બોરવેલ કે પાણીના પંપ જેવા સિંચાઈ માટે વપરાતા સાધનોની ફિટિંગ કે રિપેરિંગ માટે જતા લોકોને અટકાવવામાં ન આવે તેમને કોઈ વિશેષ પાસની પણ જરૂર રહેશે નહીં અને તેમના ડ્રાઇવિંગ લાયસન્સ ઉપર તેમને જવા દેવામાં આવશે અમુક વિસ્તારોમાં મોડી રાત્રે અને વહેલી સવારે લોકો ભેગા થઈને બેસતા હોવાની બાબત ધ્યાન ઉપર આવી છે જેથી મોડી રાતે અને વહેલી સવારે આવા વિસ્તારોમાં પોલીસ પેટ્રોલિંગ વધારવા સૂચના કરવામાં આવી છે આમ છતાં જો કોઈ આવા બાબત લોકોના ધ્યાને આવે તો પોલીસને તેના સો નંબર ઉપર માહિતી આપે જેથી લોકડાઉનનું વધુ અસરકારકતા બનાવી શકાય ગઈકાલે સો નંબર ઉપર આવેલ કોલ આધારે રાજ્યમાં લોકડાઉનના ભંગ અંગેના છેતાલીસ ગુનાઓ દાખલ કરવામાં આવેલ છે તબલીગ જમાતના લોકો દ્વારા લોકડાઉન ભંગ કરવા અંગેના બે બનાવો ગઈકાલે ધ્યાન ઉપર આવેલ છે ભરૂચ જિલ્લામાંથી લોકડાઉન પહેલા તારીખ સત્તર ત્રણ વીસ વીસના રોજ તબલીક જમાતના અમુક લોકોએ રોરો ફેરીમાં દહેજથી ભાવનગર ગયેલા હતા આ લોકો પૈકી છ લોકો લોકડાઉન બાદ ભાવનગરથી ખાનગી બસમાં ભરૂચના પારખેત ગામે પરત આવેલ હતા આ જાણકારી મળતા તેમને વિરુદ્ધ ભરૂચના પાલેજ પોલીસ સ્ટેશનમાં લોકડાઉન ભંગનો ગુના દાખલ કરવામાં આવેલ છે તેવી જ રીતે અન્ય સાત લોકો લોકડાઉન બાદ ભાવનગરથી ખાનગી બસમાં ભરૂચના વાતરસા ગામે પરત આવેલ હોવાનું જાણ થતાં તેમને વિરુદ્ધ ભરૂચના આમોદ પોલીસ સ્ટેશનમાં લોકડાઉન ભંગનો ગુનો દાખલ કરવામાં આવેલ છે પોલીસના જવાનો દ્વારા આવા આખરા તાપમાં પણ ખૂબ ઊંચું મનોબલ રાખીને લોકડાઉનની ફરજ નિભાવવામાં આવી રહી છે જે પોલીસ જવાનો કોરોનાથી સંક્રમિત થયા હતા તે પૈકી અનેક જવાનો સ્વસ્થ થઈને ફરજ ઉપર પાછા ફરી રહ્યા છે જે ખૂબ જ આનંદની વાત છે જે લોકો હાલ સારવાર હેઠળ છે તે જવાનોની તબિયત પણ હાલ સારી છે જેની ઉચ્ચ અધિકારીઓ દ્વારા દેખરેખ પણ રાખવામાં આવે છે ડિટેઇન કરવામાં આવેલ વાહનો પૈકી ગઈકાલે રાજ્યમાં કુલ સાત હજાર છસો ચોરાણું વાહનો મુક્ત કરવામાં આવેલ છે હાલ સુધીમાં કુલ એક લાખ સત્યાવીસ હજાર આઠસો બાવીસ વાહનો મુક્ત કરવામાં આવેલ છે સોસાયટીના સીસીટીવી પોલીસ દ્વારા ચેક કરવામાં આવે છે અને તે આધારે ગઈકાલે રાજ્યમાં કુલ ત્રેવીસ ગુનાઓ દાખલ થયેલ છે જેમાં એકવીસ લોકોની ધરપકડ પણ કરવામાં આવેલ છે રાજ્યમાં આજ સુધીમાં આવા ત્રણસો ચોત્રીસ ગુનાઓમાં પાંચસો અઠાવન લોકોની અટકાયત પણ કરવામાં આવેલ છે લોકડાઉન ચાલુ છે ત્યાં સુધી પોલીસ દ્વારા સતત ડ્રોન સીસીટીવી અને એએનપીઆરના માધ્યમથી નજર રાખવામાં આવી રહ્યા છે અને જ્યાં લોકડાઉન ભાંગના બનાવો ધ્યાને આવે છે ત્યાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહ્યા છે ગઈકાલે રાજ્યમાં ડ્રોનના ફૂટેજના મદદથી બસો છન્નું ગુનાઓ દાખલ થયેલ છે આજ સુધીમાં ડ્રોનના ફૂટેજના મદદથી નવ હજાર ચારસો નેવ્યાસી ગુનાઓ દાખલ કરવામાં આવેલ છે અને અઢાર હજાર છસો એકસઠ લોકોની ધરપકડ કરવામાં આવેલ છે સીસીટીવી ફૂટેજના આધારે ગઈકાલે ચોહત્તર ગુનાઓ દાખલ કરીને પંચાણું લોકોની ધરપકડ કરવામાં આવેલ છે આજ સુધીમાં આવા એક હજાર આઠસો ચોત્રીસ ગુનાઓમાં રાજ્યમાં નોંધાયા પછી બે હજાર આઠસો આઠ લોકોની ધરપકડ કરવામાં આવેલ છે સોશિયલ મીડિયા મોનિટરિંગના આધારે ખોટી માહિતી અથવા અફવા અંગેના એકવીસ ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે આજ સુધીમાં આવા પાંચસો પચીસ ગુનાઓમાં કુલ એક હજાર પંચોતેર આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી છે સોશિયલ મીડિયા ઉપર અફવાઓ ફેલાવતા કુલ તેર એકાઉન્ટ પણ પોલીસ દ્વારા બંધ કરાવવામાં આવેલ છે ગઈકાલે એએનપીઆરના એનાલિસિસથી કુલ એકતાલીસ ગુનાઓ અને આજ સુધીમાં કુલ છસો છત્રીસ ગુનાઓ દાખલ થયેલ છે વિડીયોગ્રાફર દ્વારા થયેલ શૂટિંગના આધારે ગઈકાલે કુલ એકસો બે ગુનાઓ અને આજ સુધીમાં કુલ એક હજાર એકસો એક ગુનાઓ દાખલ કરવામાં આવેલ છે પ્રહરી જેવા ખાસ વાહનો ઉપર જે કેમેરા લાગેલા છે તેના મદદથી ગઈકાલે એક્યાવન ગુનાઓ અને આજ દિવસ સુધીમાં ચારસો અઠ્યાવીસ ગુનાઓ દાખલ કરવામાં આવેલ છે ગઈકાલથી આજ દિન સુધીના ગુનાઓની વિગત જાહેરનામા ભંગના ગુનાઓની સંખ્યા બે હજાર એકસો છોહોત્તર ક્વોરન્ટાઇન કરેલ વ્યક્તિઓ દ્વારા કાયદા ભંગના ગુનાઓની સંખ્યા એક હજાર એકસો અડતાલીસ અન્ય ગુનાઓ પાંચસો ચોસઠ ગઈકાલના કુલ ગુના ત્રણ હજાર આઠસો અઠ્યાસી આજ દિન સુધીના કુલ ગુના એક લાખ ત્રણ હજાર એકસઠ આરોપી અટક કરેલાની સંખ્યા ચાર હજાર આઠસો અડસઠ જપ્ત થયેલ વાહનોની સંખ્યા આઠ હજાર બસો સડસઠ